ખુલ્લા નવનીતનગર ખાતે આવેલ જિનાલયમાં તગડો દમટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ પૂજા વિધિ કરવામાં આવી ત્યારબાદ આ તગડો ઘુમટ સંઘને અર્પણ કરવામાં આવ્યો હતો. ભુજ કવિઓ જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિરત મુનિ સુરત સ્વામી જિનાલય નવનીતનગર ભુજ મુંદ્રા રોડ ઉપર મધ્ય પરમ પૂજ્ય તપચક્ર ચક્રવર્તી જિન શાસન શિરોમણી ગુણોદય સુરતશ્રીજી મહારાજના આજ્ઞાવર્તી સાધ્વી વસંત પ્રભાજી મહારાજ સાહેબના શિષ્યા પૂજ્ય સાધ્વી કુમુદ કિરણ શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા ચાતુર્માસ સાથે બિરાજમાન હોય ત્યારે પરમ પૂજ્ય સાધ્વી દિવ્ય કરણા શ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વી હર્ષ કિરણ શ્રીજી મહાસતીજી આદિઠાણા બેની નિશ્રામાં આજરોજ સંઘના અધ્યક્ષ તારાચંદભાઈ છાડાના સીધા માર્ગદર્શન હેઠળ દાતા હેત લક્ષ્મી કારાણી પરિવાર દ્વારા જાનવીના લગ્ન પ્રસંગ નિમિત્તે સંઘને તગડો ઘમટ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘ દ્વારા વાતે ગાતે તેમના નિવાસસ્થાને જઈને નવનીતનગર કોઈનગર ઉપાશ્રય મધ્યે તગડો ઘાટનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ દાતા પરિવાર દ્વારા સ્નાનત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તારાચંદભાઈ છેડાએ દાતાની દિલેરીની ભાવનાને બિરદાવી હતી. સકળ સંઘ વતી તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોજીભાઈ હરિયા માતુશ્રી કસ્તુરબેન કકડા દાતા પરિવારનું સાલોઢાઈને સન્માન કરવામાં આવ્યું હતું. દાતા પરિવારના શ્રીમતી ઉર્મિલાબેન જયંતભાઈ છેડાના સળંગ છઠ્ઠા વર્ષી તપની અનુમોદના અર્થે સંઘના સભ્યો દ્વારા પર્યુષણ પર્વ દરમિયાન 8 ઉપવાસ કે તેથી વધુ તપસ્યા કરનાર તપસ્વીઓને પાલિતાણાની પંચતીર્થી શ્રી હેત લક્ષ્મીબેન કરાણી પરિવાર દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પ્રસંગે સંઘના ટ્રસ્ટી લેરીભાઈ છેડા, કિરણભાઈ, કેશોભાઈ હરિયા, રાજેશભાઈ સંગોઈ, દાતા પરિવારના લક્ષ્મી કંતભાઈ, શ્રીમતી વંદનાબેન, શ્રીમતી ઉર્મિલાબેન, જયંતભાઈ છેડા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા એમ અંકિત ગાલાએ જણાવ્યું હતું.